લગ્નના બહાને યુવક યુવતી સાથે આચર્યુ દુષ્કૃત્ય તેને લઈને સુરતની સેશન્સ કોર્ટે ગર્ભપાત માટે મંજૂરી આપી તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી સુરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને ગર્ભપાતની કોર્ટે મંજૂરી આપી છે કોર્ટે યુવતીની અરજી મંજૂર કરી નોંધ્યું હતું કે ગર્ભપાતની સંબંધોની કાર્યવાહીમાં ડીએનએ ટેસ્ટ માટે જરૂરી સેમ્પલ નિયમો અનુસાર લેવાના રહેશે મહત્વનું છે કે સુરતમાં થોડા મહિના અગાઉ યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી યુવતીને ગર્ભવતી બનાવી હતી સમગ્ર મામલે રહેતી એકવીસ વર્ષીય યુવતી ત્રણ માસ અગાઉ એક યુવકના સંપર્કમાં આવી હતી જે બાદ બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી આ દરમિયાન યુવકે યુવતીને લગ્નની લાલચ આપી હતી યુવકે યુવતીની વિશ્વાસમાં લઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા થોડા દિવસ બાદ યુવતીની તબિયત બગડતા તે હોસ્પિટલ ખાતે પહોંચી હતી હોસ્પિટલમાં શારીરિક પરીક્ષણ કરાવતા ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું યુવતીને ગર્ભવતી બનાવ્યા બાદ યુવકે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો અને મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો જે બાદ યુવતીએ અરજી કરીને સેશન્સ કોર્ટ પાસે ગર્ભપાતની મંજૂરી માંગી હતી યુવતીના વકીલ તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે જો ગર્ભપાતની મંજૂરી આપવામાં નહીં આવે તો આવનારા બાળક પર અરજદાર પર તેમની સમાજ પર ઊંધી અસર પડશે અને તેનું અપમાન થશે જેથી ગર્ભને નિકાલ કરવો જરૂરી હોય મંજૂરી આપવી જે બાદ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈ ચૌદ અઠવાડિયાના ગર્ભને ટર્મિનેટ કરવાની મંજૂરી આપી હતી આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ ને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ